હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાન્ડર્ડ 7માં ચેપ્ટર 5 રેખા અને ખૂણા સ્ટાર્ટ કરવાના છે. એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતા પહેલા મેં તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં છું, ઓકે? તો ઇન્ટ્રોડક્શન પાર્ટ છે. તો પહેલા રેખાખંડ વિશે તમને ખ્યાલ છે કે જેને બે અંત્યબિંદુ હોય એને શું કહેવામાં આવે છે? રેખાખંડ કહેવામાં આવે છે, ઓકે? અહીંયા બે અંત્યબિંદુ છે એને શું કહેવામાં આવે? રેખાખંડ. હવે આવે છે રેખા. આ બે અંત્ય બિંદુને આપણે આગળની દિશામાં બંને તરફ લઈ જઈએ તો શું, અહીંયા જો આગળની દિશામાં અહીંયા તરફ લઈ જઈએ તો રેખા કહેવાય, બરાબર? તમે ભણીને જ આવ્યા છો. કિરણ કોને કહેવાય? જેને એક અંત્ય બિંદુ હોય એને, ઓકે? હવે જુઓ, આ ચેપ્ટરમાં તમારે નવું શું શીખવાનું છે રેખા અને ખૂણા વિશે? તો કે ખૂણાઓ જે છે, બરાબર, એ તમારે કેટલા માપના હોય છે, કેવી રીતે શોધવામાં આવે છે એ જોવાનું છે. જુઓ, પહેલું છે તમારું કોટિકોણ, બરાબર. કોટિકોણ કોને કહેવાય? તો કે જો બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 થાય, બરાબર. 90 થતો હોય તો તે ખૂણાઓને કોટિકોણ કહેવામાં આવે છે. તમને લાઈક આવો ક્વેશ્ચન પૂછાય, શું બે લઘુકોણ, લઘુકોણ તમને ખબર 90 કરતા નાના પરસ્પર કોટિકોણ હોઈ શકે? હા, કેમ? કારણ કે લઘુકોણનું માપ કેટલું હોય છે? 90 કરતા ઓછું. તો કોઈ પણ બે લઘુકોણ તમને આપેલા હોય તો તેનો સરવાળો કરો તો 90 તમારો થશે. શું બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? ના, ગુરુકોણ કેમ નહીં, કારણ કે તે 90 થી મોટા છે. હવે 90 થી મોટા હોય, બરાબર, એનો મતલબ કે બે ગુરુકોણ છે, બંને ગુરુકોણ 90 થી મોટા હોય એનો મતલબ કે 90 તો સરવાળો થવાનો જ નહીં, 90 કરતા મોટો જ થવાનો, એટલે આમાં ના આવશે. શું બે કાટકોણો પરસ્પર કોટિકોણ હોઈ શકે? તો કે ના. શું કીધું છે? ના, કારણ કે કાટકોણનું માપ કેટલું? 90 હોય, બે કાટકોણ એટલે 90 અને 90 180 થઈ ગયો, એનો તમે સરવાળો કરો તો, બરાબર, જે 90 કરતા વધારે. એટલે કોટિકોણ કોને કહેવાય? કે જે બે ખૂણાનો તમે સરવાળો કરો તો ફક્ત તમને 90 મળે. એક્ઝામ્પલ તો અહીંયા પ્રયત્ન કરો તમને આપેલો છે, બરાબર. તો જુઓ, અહીંયા પ્રયત્ન કરો છે, આ પ્રયત્ન કરો. જુઓ, અહીંયા એકનું માપ 70 છે અને એકનું માપ 20 છે. અહીંયા ખૂણાઓનો સરવાળો કરો, 70 પ્લસ 20 કેટલા? 90 આવી ગયો. એનો મતલબ આ જોડ કોટિકોણ છે. અહીંયા જુઓ, 75 વત્તા 25 અહીંયા કરો. જુઓ, 75 વત્તા 25 અહીંયા કેટલો આવ્યો? 100 આવ્યો. 90 કરતા વધી ગયો એટલે આ કોટિકોણ નથી. ખ્યાલ આવ્યો તમને? તો આ હતું આપણું કોટિકોણ. એ જ રીતે અહીંયા જુઓ, 48 વત્તા 52 કરો. આ બે ખૂણા તમને આપેલા છે, 48 વત્તા 52 કરો તો શું અહીંયા કીધું છે? 100. એટલે અહીંયા સરવાળો કરો તમે તો પણ 100, એટલે આ પણ કોટિકોણ નથી, બરાબર. એ જ રીતે અહીંયા 35 વત્તા 55 કરો, બરાબર, તો અહીંયા શું થશે? 90. તો આ કોટિકોણ છે, એટલે જેનો સરવાળો 90 થાય તે કોટિકોણ છે, જેનો નથી તેને કોટિકોણ નથી. એ રીતે પ્રયત્ન કરોમાં અહીંયા આપણે દાખલો નંબર 2 જોઈએ. તો જુઓ, નીચેના ખૂણાના કોટિકોણના માપ. હવે તમને કોટિકોણમાં 2 છે ને, અહીંયા કેવા 2 ખૂણા છે તમને ખબર હતી કે આ બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? 90 થવો જોઈએ. આ બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? 90 થવો જોઈએ. તો તમને કોઈ પણ એકનું માપ આપેલું હોય ને બીજાનું માપ શોધવાનું હોય, બરાબર, તો તે કેવી રીતે શોધાય? જુઓ, કોઈ પણ એકનું માપ અહીંયા આપેલું છે અને તમારે બીજાનું શોધવાનું, એટલે એક ખૂણો 45, બીજો એક્સ ખબર નથી ને, ટોટલ સરવાળો કેટલો? 90. એક્સ ને કરતા બનાવો 90 માઇનસ 45 તો 45. આ રીતે તમારે બીજો ખૂણો તમારે શોધવાનો છે, બરાબર. ખ્યાલ આવ્યો? પ્રયત્ન કરોનો ત્રીજો દાખલો આપણે જોઈ લઈએ. બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 છે, તેમના માપ શોધો, બરાબર. શું કીધું છે? બે કોટિકોણ એટલે પહેલા ખૂણાનું માપ એક્સ. હવે શું કીધું? બે ખૂણાના માપનો તફાવત, જે બે માપ તમે લો, ધારો કે 35 કે ગમે તે લો, તો એ બંને વચ્ચેનો તફાવત કેટલો થવો જોઈએ? 12, બરાબર. તો એક ખૂણાનું માપ એક્સ તો બીજા ખૂણાનું એક્સ વત્તા 12. આ કેવી રીતે આવશે તમને પછી ખ્યાલ આવી જશે. જોજો, કોટિકોણનું માપ તમને ખબર છે 90, સરવાળો કરો એક્સ વત્તા એક્સ વત્તા 12 બરાબર 90, બરાબર. તો અહીંયા તમે આગળ કાઉન્ટ કરશો તો અહીંયા એક્સ બરાબર કેટલા આવશે? 39, બરાબર. હવે જુઓ, એક્સ બરાબર 39, તો 39માં 12 ઉમેરો તો 51. હવે આ બંને વચ્ચેનો તફાવત કરો, 12 આવે છે કે નહીં, એટલા માટે અહીંયા આપણે એક્સ વત્તા 12 લીધા. આ હતો આપણો પ્રયત્ન કરો. હવે આપણે જોઈએ બીજો ખૂણો. બીજો ખૂણો તમને આપેલો છે પૂરક કોણ. હવે પૂરક કોણ એટલે શું? કે જો બે ખૂણાના માપનો સરવાળો તમારો 180 થતો હોય તો તે બે ખૂણાઓને પૂરક કોણ કહેવાય
છે. આ યાદ રાખજો, આ બધું તમને આઠમા ધોરણમાં પણ આવશે. શું કીધું? બે ખૂણાના માપનો સરવાળો કેટલો? 180. કોટિકોણમાં 90, પૂરક કોણમાં 180. અહીંયા જો 120 વત્તા 60 કરો તો અહીંયા 180 થઈ જશે. બરાબર, તો આ પૂરક કોણ છે? અહીંયા 112 વત્તા 68 કરો તો અહીંયા પણ 180 થશે. તો કે આ પૂરક કોણ છે. એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો તે પૂરક કોણ કહેવાય. હવે થર્ડ છે આસન્ન કોણ. થર્ડ શું છે? આસન્ન કોણ. હવે આસન્ન કોણ કેવી રીતે શોધવામાં આવે? જો બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય હોય. શું કીધું છે? શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ, પહેલો પોઈન્ટ તો કે શિરોબિંદુ સામાન્ય હોય, એક બાજુ સામાન્ય હોય અને જે બાજુ જુદી છે એટલે કે અલગ છે તે બાજુ સામસામેની બાજુઓ હોય તો તે બે ખૂણા આસન્ન કોણ કહે છે. બરાબર, તે બાજુઓ સામાન્ય બાજુની સામસામેની બાજુ હોય તો તે આસન્ન કોણ. હવે જુઓ, સિમ્પલ તમારા નામમાં વાંચશો તો નહીં ખ્યાલ આવે, મેં સમજાવું છું. જુઓ, ધારો કે તમારો આ ખૂણો છે. બરાબર, તો જુઓ બે ખૂણા તમારા અહીંયા કયા થયા? તમારે પહેલું પોઈન્ટ શું શિરોબિંદુ સામાન્ય છે એ તમારે જોવાનું છે. બરાબર, તો અહીંયા જુઓ, જુઓ તેમનું શિરોબિંદુ સામાન્ય છે. તો જુઓ અહીંયા શિરોબિંદુ, તો બે ખૂણા કયા તમારા? બે ખૂણા કયા? એ ઓ બી અને બીજો બી ઓ સી. બરાબર, સામાન્ય બંનેમાં સરખું બિંદુ કયું? બંનેમાં સરખું બિંદુ કયું? આ બિંદુ ઓ. બરાબર, કારણ કે આ ઓ અહીંયા વચ્ચે બિંદુ ઓ સરખું આવે છે બંનેમાં. બરાબર, તો સામાન્ય બિંદુ ઓ એટલે કે આ વિધાન સાચું. આમાં સામાન્ય બિંદુ એટલે કે જે શિરોબિંદુ છે એ બંનેમાં સામાન્ય છે. સેકન્ડ પોઈન્ટ શું છે? કે તેમનામાં શું છે? તેમનો એક ભુજ સામાન્ય છે. એક ભુજ એટલે કે તમે આ એ ઓ, એ ઓ બી છે. બરાબર, અને એ ઓ સી છે. તો હવે એમાં ભુજ એટલે કે બાજુ જુઓ. એ ઓ બી ની બાજુ કઈ થઈ તમારી? તમારા જે બે આ બે ખૂણા છે બરાબર, એમાં બાજુ કઈ થઈ તમારી? આમાં ઓ એ અને આમાં ઓ બી. આમાં ઓ બી ને ઓ સી બંનેમાં કોઈ કોમન બાજુ છે? સામાન્ય ભુજ એટલે સામાન્ય બાજુ છે. તો કે હા, કઈ છે તમારી? ઓ બી સામાન્ય બાજુ છે. તો કે આ વિધાન સાચું. એ જ રીતે સી શું છે? સામાન્ય બાજુ. આમાં સામાન્ય બાજુ કઈ થઈ? ઓ બી. હવે શું કહે છે? સામાન્ય બાજુની સામસામેની બાજુઓ. સામાન્ય બાજુ ઓ બી ની સામસામેની કઈ બાજુ? ઓ એ અને ઓ સી. તો છે, બંને સામસામે છે. તો કે હા, જુઓ અહીંયા સામાન્ય બાજુની સામસામેની બાજુ ઓ એ અને ઓ સી. તો આવા ખૂણાને આસન્ન કોણ કહે છે? ફરી રિપીટ કરું છું, કેવા ખૂણાને આસન્ન કોણ કહે? તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની. પહેલું શું? કે કોઈ પણ બે ખૂણો હોય તો તેમાં શિરોબિંદુ, કોઈ શિરોબિંદુ વચ્ચેનું સામાન્ય આવે છે? જો હા તો હા. ત્રણ માંથી કોઈ પણ એક ના આવે તો એનો મતલબ આસન્ન કોણ નથી. પછી સેકન્ડ, કોઈ બાજુ સામાન્ય આવે તો કે હા, જે સામાન્ય બાજુ છે તે સામસામેની બાજુઓ છે તેને? તો કે હા. તો આસન્ન કોણ છે, બાકી કહેવાય નહીં. ઓકે, હવે આપણે જોઈએ રૈખિક જોડ. રૈખિક જોડ કોને કહેવાય? રૈખિક જોડ એવા આસન્ન કોણ છે કે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ દિશામાં કિરણ હોય. સામાન્ય બાજુ બંનેની કઈ? આ. બરાબર, તો વિરુદ્ધ દિશામાં છે બે કિરણ. આ પણ વિરુદ્ધ દિશામાં, આ પણ વિરુદ્ધ દિશામાં. ધેટ મીન્સ કે તમે રૈખિક જોડને શું કહો? કે બંને બંને ખૂણાનો સરવાળો કેટલો? 180 થાય તો તે રૈખિક જોડ. બરાબર, ધારો કે તમને ખૂણો એક આપેલો હોય અને બી શોધવાનો કે આ, તો આ સૂત્ર તમે લખી શકો. ખૂણો એક વત્તા ખૂણો બે બરાબર 180. કોઈ પણ એક ખૂણો આપેલો હોય, આ કોટિકોણ અને પૂરક કોણ જેવું. બરાબર, એ જ રીતે અહીંયા જુઓ, રૈખિક જોડ જુઓ, અહીંયા તમને આપેલું છે. બરાબર, જુઓ બંનેનો સરવાળો કરો કેટલો થાય? 180. બરાબર, આમાં જુઓ, આમાં બંનેનો સરવાળો કરો, 180 થાય? ના. તો આ રૈખિક જોડ કહેવાય? તો કે ના. બરાબર, ખ્યાલ આવ્યો. હવે છે અભિકોણ. અભિકોણ એટલે શું? સામસામેના ખૂણાનું માપ સરખું. સામસામેનો ખૂણો એટલે એક અને ત્રણ સામસામેનો, બે અને ચાર સામસામેનો. એક્સ બનવો જોઈએ અભિકોણમાં. બરાબર, તો કે એક અને ત્રણ નું સરખું, ચાર અને બે નું સરખું. જુઓ અહીંયા જુઓ, ધારો કે આ ખૂણો છે. બરાબર, આ ખૂણો તમને આપેલો છે. હવે શું કહે છે? અહીંયા જુઓ, એક ત્રણ આપેલો છે, બે આપેલો છે. બરાબર, તો કે ખૂણો એક તમને 30 આપેલો હોય, એક 30, તો ત્રણ કેટલો?
ત્રણ પણ ત્રીસ અભિકોણ થી, અને ખૂણો બે શોધવો હોય તો એક અને બે કેવા, આ જુઓ રેખિત જોડ, તો રેખિત જોડ ની મદદ થી તમે શોધી શકો છો. બરાબર, તો આ જ રીતે તમારે ગણતરી કરવાની છે. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 5.1. ચાલો હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 5.1. પહેલો છે કોટિકોણ શોધો. ઇન્ટ્રો પાર્ટમાં મેં આગળ સમજાવ્યું કોટિકોણ કેવી રીતે શોધવાનો. બરાબર, અહીંયા તમને 20 નું માપ આપેલું છે. ઓકે, એક માપ તમને એક ખૂણો આપેલો છે, બીજો ખૂણો એક્સ, કોટિકોણ નું માપ કેવું 90. એક્સ બરાબર 20 ને તમે આ બાજુ લઈ જાઓ, 90 માઇનસ 20 એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 70. એ જ રીતે બીજો જોઈએ, 63 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 90, એક્સ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 63, એક્સ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 63, 10 જશે, 10 માંથી 3 જાય તો 7, 8 8 માંથી 6 જાય તો 2, 27. ઓકે, એ જ રીતે અહીંયા ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો શું, 57 વત્તા એક્સ ઇઝ ઇક્વલ ટુ 90, એક્સ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 57 કેટલા આવશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તમારા, 10 માંથી 7 જાય તો 3 અને ઉપર આવશે 8 માંથી 5 જાય તો 3, 33. બરાબર, આ જ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ. પૂરક કોણ શોધવાનો છે, સેમ 105 વત્તા એક્સ પૂરક કોણ માટે 180, એક્સ બરાબર 180, 105 બરાબર 10 માંથી 5 જાય તો 5, 7 આવશે અને 75. એ જ રીતે બીજો, 154 વત્તા એક્સ બરાબર 180, એક્સ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 154, એક્સ ઇઝ ઇક્વલ ટુ 6, 7 માંથી 5 જાય તો 2. ઓકે, ત્રીજો દાખલો જોઈએ. નીચેનામાંથી કઈ જોડ ખોટી કોણ અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. કેવી રીતે નક્કી થશે, બે ખૂણા આપેલા, સિમ્પલ સરવાળો કરો. બરાબર, બે ખૂણાઓનો સરવાળો કેટલા થશે, 65 વત્તા 115, 5 ને 5 10, 6 7 ને 1 8, 180. તો આ જોડ કઈ છે, પૂરક કોણની જોડ છે. તમારે આ રીતે કરવાનું છે. ચાલો, 63 વત્તા 27, 7 ને 3 10, 6 7 ને 1 6 7 8 ને 1 9. તો આ કઈ કોટિકોણ. બરાબર, થર્ડ 112 68 કેટલા થશે, 8 ને 2 10, 6 7 ને 1 8. 180 કેટલી થશે, પૂરક કોણ. એ જ રીતે આગળ જોઈએ, 130 પ્લસ 50 આ તો ખબર જ છે, 180 શું આવશે, પૂરક કોણની જોડ. આગળ 80 પ્લસ 10 90 શું આવશે, કોટિકોણ. બરાબર, તમારે આ રીતે કમ્પ્લીટ લખવાનું છે. ચાલો ક્વેશ્ચન નંબર 4, એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. બરાબર, હવે કોટિકોણ જેટલો હોય એટલે એવો ખૂણો શોધો, ધારો કે ખૂણો એક્સ છે. હવે આપણને ખબર છે કોઈ પણ બે ખૂણાનો સરવાળો કેટલો થાય, કોટી 90 થાય કોટિકોણમાં. બરાબર, તો એક્સ વત્તા એક્સ બરાબર 90, એક્સ કેટલા આપણને ખબર નહીં, એક્સ વત્તા એક્સ 2x બરાબર 90. બરાબર, એક્સ ને કરતા બનાવો, 90 ભાગ્યા 2 45 દુ 90, એક્સ બરાબર 45. એ જ સેમ એવો ખૂણો શોધો જેના જે તેના પૂરક કોણ જેટલો હોય. તો પૂરક કોણમાં અહીંયા 180, એક્સ વત્તા એક્સ બરાબર 180. બરાબર, અહીંયા લખી દેવાનું, ધારો કે ખૂણો એક્સ છે, સેમ જ છે, અહીંયા કોટિકોણ માં નહીં હોય અને અહીંયા પૂરક કોણમાં 180, 2x બરાબર 180, x બરાબર 180 ભાગ્યા 2, x બરાબર 90. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 6, આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે,
जो खूणो एक घटाड़वामां आवे એટલે આને ઓછો કરવામાં આવે તો ખૂણો બે કયો ખૂણા બે માં કયો કયો ફેરફાર થવો જોઈએ જેથી તે બંને પૂરક કોણ રહે બરાબર હવે લાઈક જુઓ 150 અને પ્લસ 30 આ ખૂણો 1 વત્તા ખૂણો 2 આનો સરવાળો કેટલો 180 હવે હું આને ઘટાડું છું પૂરક કોણ છે એટલે આપણને ખબર છે પૂરક કોણમાં 180 થવો જોઈએ એનો સરવાળો હવે આને મેં ઘટાડું કેટલા ઘટાડું મેં 2 ઘટાડું બરાબર આને મેં 130 કરું એટલે કે 20 મેં ઘટાડું છું અહીંયા 130 કરું હવે આને મેં ઘટાડું હવે 180 કરવા માટે અહીંયા શું કરવું પડશે મારે અહીંયા 220 વધારવા પડશે બરાબર એટલે ધેટ મીન્સ કે એક ખૂણાને તમે ઘટાડો તો બીજા ખૂણાને તમારે વધારવો પડે 180 લાવવા માટે બરાબર શું છે બીજા ખૂણો ખૂણા 2 ને વધારશો બરાબર તો જ બંને પૂરક કોણ રહે ઓકે ક્વેશ્ચન 7 બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બે ખૂણા તમારા ક્યારે પૂરક હોઈ શકે લઘુ કોણ હોય ગુરુ કોણ હોય કે કાટ કોણ હોય 90 પ્લસ 90 બંને ખૂણા 90 હોય તો તે પૂરક હોઈ શકે ને ઓકે ચાલો એટલે કે કાટ ખૂણા હોય તો ક્વેશ્ચન 8 એક ખૂણો 45 કરતા મોટો છે તેનો કોટિ કોણ 45 થી મોટો 45 જેટલો કે 45 કરતા નાનો હોય છે બરાબર શું કીધું એક ખૂણો 45 કરતા મોટો છે હવે કોટિ કોણ કીધું ધારો કે કેટલો ખૂણો એક ખૂણો કીધો છે કેટલો એ નહી ખબર એક ખૂણો 45 કરતા મોટો એટલે કે ધારો કે એક ખૂણો x છે બરાબર હવે જુઓ x છે એટલે શું કીધું છે અહીંયા પિસ્તાલીસ કરતા મોટો છે તેનો કોટી કોણ 45 થી મોટો 45 જેટલો કે 45 કરતા નાનો એટલે એક ખૂણો તો 45 આપણને ફાઈનલ એક્સ વત્તા 45 ઇઝ ઇક્વલ ટુ 90 એક્સ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 45 એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 45 કેટલો આવ્યો 45 જેટલો બરાબર આ આવ્યો આન્સર ચાલો હવે ક્વેશ્ચન નંબર 9 આકૃતિમાં ખૂણો શોધવાનો છે શું કીધું છે આકૃતિ તમને આપેલી છે અલગ અલગ ખૂણા આપેલા છે ખૂણો 1 અને ખૂણો 2 આસનનો કોણ છે તમારે શોધવાનું છે ઇન્ટ્રો પાર્ટમાં મેં સમજાવ્યું છે આસનનો કોણ કેવી રીતે શોધાય બરાબર અહીંયા આપણે આકૃતિને અલગ કરી એટલે તમને ખ્યાલ આવશે જુઓ 1 અને 2 ને અલગ કરીએ અહીંયા આવશે ઓ E, C, 1, 2, ચાલો સામાન્ય બિંદુ A, O, C, C, O, E, બરાબર બંનેમાં સામાન્ય બિંદુ કયું O, સામાન્ય ભુજ છે હા આમાં આમાં બે બાજુ એકા અને એકા આમાં એકા અને એકા ઓસી વચ્ચેની બાજુ સામાન્ય થઈ ગઈ બીજી બે બાજુઓ સામસામેની સામાન્ય બાજુની સામસામેની બાજુ છે એ ઓ અને ઓઈ તો કે હા બરાબર તો કે આ આસનનો કોણ છે 3-3 શરત અહીંયા પૂરી થાય છે ઓકે હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 ચાલો શું કીધું છે એ ઓ સી અને એ ઓ ઈ એ ઓ સી એ ઓ ઈ બરાબર એ ઓ સી એ ઓ ઈ કીધું છે કે આ આસનનો કોણ છે કે નથી ચાલો અલગ કરો શું કીધું એ ઓ સી એટલે કે એક આ ખૂણો એ ઓ ઈ એટલે કે આ ખૂણો બરાબર તો હવે જુઓ સામાન્ય બિંદુ જુઓ આમાં એ ઓ સી એન્ડ એ ઓ ઈ બંનેમાં સામાન્ય બિંદુ ઓ છે બરાબર પહેલી શરત પૂરી થાય બીજી શરત સામાન્ય બાજુ
એઓસી, આમાં એઓઓસી, આમાં એઓઓસી, એઓઓસી એટલે કે સામાન્ય બાજુ ઓએ, આ પણ શરત પૂરી થાય. ત્રીજી શરત જુઓ, સામાન્ય બાજુ કઈ? ઓએ, બરાબર. આ સામાન્ય બાજુ, સામાન્ય બાજુ બે બાજુઓ સામાન્ય બાજુથી વિરુદ્ધ દિશામાં છે. અહીંયા તો બંને નીચે જ છે, સામસામે, અરે સોરી, સામસામેની બાજુ છે. સામાન્ય બાજુથી બીજી બે બાજુ છે તે સામાન્ય બાજુની સામસામેની બાજુ છે, તો અહીંયા તો નીચે છે. ત્રીજી શરત પૂરી થતી નથી એટલે આસન્ન કોણ નથી. ખ્યાલ આવ્યો? અહીંયા બાજુ કઈ હતી? આ હતી, એટલે કે આ બાજુ ને આ બાજુ એની સામસામે છે, બરાબર. જ્યારે અહીંયા સામાન્ય બાજુ કઈ છે? આ છે, એટલે કે આ બાજુ ને આ બે બાજુ નીચે છે, એની સામસામે બાજુ નથી. એટલા માટે અહીંયા બે માં થોડો ડિફરન્સ છે, બરાબર. હવે આગળ જોઈએ. COE અને EOD રૈખિક જોડ રચે છે, તમારે જોવાનું છે. COE અલગ કરો, EOD અલગ કરશો એટલે ખ્યાલ આવશે તમને. COE અહીંયા ડી, બરાબર. જુઓ તમે રૈખિક, અહીંયા આ સામાન્ય બાજુ, બંને વિરુદ્ધ બાજુ, તો કે રચે છે. બીઓડી ડીઓએ, બીઓડી એટલે કે આ અને ડીઓએ, પૂરક કોણ રચે છે. જુઓ પૂરક કોણ માટે, પૂરક કોણ માટે પણ તમને ખબર છે 180 થવો જોઈએ, બરાબર. તમને આમ બતાવેલું છે, આ ડી, આ ઓ, એ અને બી, ઓકે, તો કે રચે છે. ખૂણા એક અને ચાર અભિકોણ છે, એક અને ચાર અભિકોણ છે, તો કે હા. આગળ પાંચનો અભિકોણ, પાંચનો અભિકોણ એની સામેની બાજુ કઈ? આટલો તો એનો આ સામેની બાજુ, બરાબર. તો કે ખૂણો બે વત્તા ખૂણો ત્રણ એટલે ખૂણો પાંચ. ખૂણો પાંચનો, પાંચનો અભિકોણ કયો? ખૂણો પાંચ, બરાબર. ચાલો હવે આપણે જોઈએ આગળ. ચાલો અહીંયા શું કીધું, માંગેલ ખૂણાની જોડ લખો. તમને ખૂણા આપેલા છે, અભિકોણની જોડ તમારે લખવાની છે. એક્સ કઈ બને છે? એક્સ આ બને છે, ઓકે. તો ચાલો તમે અહીંયા કેવી રીતે કરશો જુઓ. અહીંયા તમે કેવી રીતે કરશો? એક જોડ તમે બનાવો, તો એક જોડ તમારી કઈ થશે? એક તો આ અને એક આ થશે, બરાબર. ખૂણો એક અને ખૂણો ચાર, અને બીજી જોડ કઈ થશે? આ સામસામેની, બરાબર. એક આ અને એક આ એટલે ખૂણો પાંચ અને બે વત્તા ત્રણ એટલે કે ખૂણો પાંચ અને ત્રણ ને બે પાંચ, બરાબર. રૈખિક જોડ, ચાલો રૈખિક જોડ તમારી કઈ થશે? તો કે આ પણ થશે, બરાબર. જુઓ કઈ થશે? એક જોડ, એક તો, એક તો આ આ ખૂણો થશે, એક તો આ ખૂણો થશે, બરાબર. જુઓ અહીંયા આ બને છે એટલે ખૂણો પાંચ અને ચાર. બીજી જોડ, એક તો આ થશે, બરાબર, ખૂણો એક વત્તા બે એન્ડ ખૂણો ત્રણ, બરાબર. આ બાજુ તમે જુઓ તો. આગળ નીચેની આકૃતિમાં ખૂણો એક અને ખૂણો બે નો આસન્ન કોણ, ખૂણો એક ખૂણો બે નો આસન્ન કોણ છે કારણ આપો. એ તમારે અહીંયા બતાવવાનું છે. અહીંયા જુઓ, બરાબર, તેમનું શિરોબિંદુ છે અહીંયા એ બી સી ડી કરો તમે. અહીંયા તો કોઈ શિરોબિંદુ તમને સામાન્ય શિરોબિંદુ નહીં દેખાય, બરાબર. માટે આસન્ન કોણ નથી. હવે એક્સ વાય ઝેડની કિંમત અહીંયા શોધવાની છે. એક ખૂણો તમને આપેલો છે, બરાબર. હવે આ 55, તો ખૂણો એક્સ બરાબર પણ કેટલા? 55. અભિકોણ, બરાબર. ચાલો
આ પંચાવન આ પંચાવન હવે આ જુઓ આ ને આ શું છે રૈખિક જોડ એક્સ વત્તા વાય બરાબર 180 બાજુમાં લખવાનું રૈખિક જોડ એક્સ બરાબર 55 વત્તા ખૂણો વાય બરાબર 180 ખૂણો વાય બરાબર 180 માઇનસ 55 ખૂણો વાય બરાબર 10માંથી 5 જાય તો 5 7માંથી 5 જાય તો 2 125 બરાબર હવે ઝેડ ખૂણો વાય બરાબર ખૂણો ઝેડ અભિકોણ ઝેડ બરાબર તમારા કેટલા આવશે ઝેડ બરાબર 125 બરાબર એક્સ બરાબર 55 વાય બરાબર 125 ઝેડ બરાબર 125 આ રીતે દાખલા 2 ની અહીંયા ગણતરી કરવાની છે ક્વેશ્ચન નંબર 13 જોઈએ ખાલી જગ્યા પૂરો જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો 90 થાય બરાબર જો બે ખૂણા પૂરક કોણ હોય તો માપનો સરવાળો 180 રૈખિક જોડ રચતા ખૂણાઓ પણ કેવા હોય પૂરક કારણ કે બંને 180 હોય જો બે આસનનો કોણ પૂરક હોય તો તે કેવું કહેવાય પૂરક હોય એટલે કે રૈખિક જોડ રચે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણ હંમેશા કેવા હોય સરખા હોય બરાબર જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણો ની જો એક જોડ લઘુ કોણ હોય તો અભિકોણની બીજી જોડ કેવી હોય એક લઘુ કોણ હોય તો એક ગુરુ કોણ હોય બરાબર ચાલો દાખલો નંબર 14 માંગેલ ખૂણાની જોડના નામ લખો અહીંયા આકૃતિ આપેલી છે બરાબર અભિકોણો જે ગુરુ કોણ હોય અહીંયા જે છે ને તે તમારે કરવાના છે અભિકોણો જે ગુરુ કોણ પણ હોય બરાબર તમને ખબર છે અભિકોણમાં એક લઘુ કોણની જોડ હોય ને એક ગુરુ કોણની જોડ હોય તો સિમ્પલ જ્યાં એક્સ બને છે તે તો આ એક્સ બને છે બરાબર આકૃતિ અલગ કરવાની ગુરુ કોણ છે આસન્ન કોટિકોણ આસન્ન કોટિકોણ એટલે કે આસન્ન ખૂણો પણ હોય ને 90 એટલે કોટિકોણ પણ હોય તો અહીંયા તમને દેખાય જ છે બરાબર આ ખૂણો ઓકે અહીંયા ડાયરેક્ટ 90 આ નહીં થાય કારણ કે અહીંયા 90 નહીં થાય આ થશે 90 થાય છે ઓકે અહીંયા જુઓ આકૃતિ આપેલી છે બરાબર થર્ડ છે અસમાન પૂરક કોણ બરાબર અસમાન પૂરક કોણ અહીંયા જુઓ એક જોડ આપેલી છે એક તો ઈઓસી અને ઈઓડી બરાબર અહીંયા જુઓ પૂરક કોણ આ થતા નથી પૂરક કોણ તમને ખબર છે કે આવા હોવા જોઈએ બરાબર કાં તો આવા હોવા જોઈએ કાં તો આવા હોવા જોઈએ સમાન પૂરક કોણ અહીંયા જુઓ એક જોડ ઈઓડી એટલે ઈઓડી સોરી ઈઓડી અને ઈઓબી જુઓ મેં તમને કીધા અહીંયા બને છે બરાબર કાં તો આ પણ બનશે આ પણ બનશે બરાબર આસનનો કોણ જે રૈખિક જોડ રચતા નથી હવે એવા આસનનો કોણ કે જે રૈખિક જોડ ના રચે ઈઓડી અને ઈઓસી બરાબર રૈખિક જોડ રચતા નથી રૈખિક જોડ તમને ખબર છે વિરુદ્ધ દિશામાં હોય તો આ વિરુદ્ધ દિશામાં નથી બરાબર સામસામેની બાજુ છે બરાબર તો આ હતી આપણી એક્સરસાઇઝ 5.1